સરકાર વ્યસન મુક્તિની વાતો કરે છે, પરંતુ તે વ્યસન ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકતું? કારખાના જ કેમ બંધ નથી કરાવતું? આ વાત સાચી છે તારી. કોઈ સવાલ ને હું પાસે કહી શકું ને, સરકાર નથી એવી આપણે એવી વાત નથી. જીજ્ઞાસાનો સવાલ છે કે સરકાર કેમ આને બેન નથી કરતી તમાકુના? સરકાર લોકતંત્ર છે, સિગરેટ ઉપર જાહેરાત છાપી શકે સરકાર, માણેકચંદ ઉપર કે RMD ઉપર કે ફાકી ન ખાવા જો એના માટે નશાબંધી ખાતું આખે એક કેમ્પેન ચલાવી શકે. અગેન સરકારને પૂછવાનો સવાલ તું મને પૂછી રહી છો, પણ સરકાર વતી હું ન જવાબ આપી શકું, એ તો સરકાર જ આપે. પણ મારું એટલું કહેવાનું છે કે આખું રાજકોટ સાફ કરી શકે તું? તને એમ કહેવામાં આવે કે આખું રાજકોટ તારે સાફ કરવાનું, કરી શકે તું? નહીં, તું માત્ર તારું આંગણું સાફ કરી શકીશ. એમ બગડેલું વાતાવરણ અહીંયા કરતાં વધારે ફોરેનમાં છે, અને છતાંય જેને ડ્રગ્સ નથી લેતા એ લોકો ડ્રગ્સ નથી જ લેતા, જેને સિગરેટ નથી પીવી. હું 35 દેશ ફર્યો છું તમારી સામે, મારા પાસપોર્ટ કેતા લેતો આવું, 35 દેશ ફરેલો છું, 3 પાસપોર્ટ મારા પૂરા થયા છે. મેં નક્કી કરેલું કે મારે નોનવેજ નથી ખાવું, મારે ડ્રિંક્સ નથી કરવું, મારે ક્યાંય લફડામાં નથી પડવું. તો આ મારું અન્ડરસ્ટેન્ડિંગ, મારી જાત સાથેનું કમિટમેન્ટ તો હોય ને. એમ તમે માત્ર એમ સમજો છો કે તમે તમારી મોજ તમારો જલસો કરો. યાદ રાખો કે પહેલા 25 વર્ષમાં જે લોકો ખાલી જલસામાં ધ્યાન દે છે ને, એને બીજા 45 વર્ષ પછી મજૂરી જ કરવાની આવે છે. સો ચોઇસ ઇઝ યોર. પહેલા 25 વર્ષ આ બધા લિવ ઇન થી માંડીને આ કેટલી પિક્ચરો, કબીરસિંહ જેવી કેટલી પિક્ચરો શું તમને પ્રમોટ કરે છે? શું પ્રમોટ કરે? કબીરસિંહની જેમ તમે સિગરેટ પીવો ને ડ્રિંક કરો ને લિવ ઇન ના લબાડા કરો, એટલે ગમે ત્યારે પાછું છેલ્લે તમારી જીત થાય એમ. આર યુ એગ્રી? આર યુ એગ્રી? આર યુ એગ્રી? યાદ રાખવું, કબીરસિંહના રવાડે ચડશો ને તો ડોક્ટર હું, કમ્પાઉન્ડર નહીં બનો. મતલબ તમારા રોલ મોડેલ રણબીરસિંહ ને ઐશ્વર્યા છે, તમારા રોલ મોડેલ દીપિકા પદુકોણે છે. તો યાદ રાખો, તમારો રોલ મોડેલ જ્યારે ભગતસિંહ થાય, તમારો રોલ મોડેલ જ્યારે હિન્દુસ્તાન થાય, હિન્દુસ્તાનના ક્રાંતિવીરો થાય, ત્યારે ક્રાંતિ આવે. તો બધાને આની આના વાતનો જવાબ પૂરો કરી દઉં, બધાને બેન નહીં કરી શકાય. માર્કેટ આખે આખું ઉગાડવું છે, એમાં તમારે કેટલા કપડાં પહેરવાને એ તમારે ધ્યાન રાખવું પડે ભાઈ. તમારે શું પહેરવું ન પહેરવું, તમારે શું ખાવું ન ખાવું, આનો વિવેક તમે જાળવો તો ઓટોમેટિકલી એ ખાય છે, એ વેચાય છે. એટલે કોઈ ખાય છે તો વેચાય છે. ત્યારે આ દેશનો હરિવંદાનો એકે એક વિદ્યાર્થી નક્કી કરે કે મારી જિંદગી સાથે મારા મા બાપનો, મારા પરિવારનો, મારા ફ્યુચરમાં લગ્ન તો હજી નથી થયા, તો તમારા બધાના પરિવારનો ભાગ છે. વિચાર્યું તો ખરા, રોજનું એક કેન્સર થાય છે. કોઈ 20 વર્ષનો જુવાનીઓ કેન્સરમાં ઓફ થઈ જાય, એનો એકનો એક દીકરો હોય, એના મમ્મી પપ્પા માટે બીજા 40 વર્ષ કાઢવા, એ રોજનો વિછીનો ડંક છે. બસ આ વિચારે ને ખાલી કે મારા મા બાપ મને સુકામાં કોલેજમાં મોકલો છે, તો આ ભૂલ નહીં થાય.